వందే బ్రహ్మపురాధిపం శ్రీసహజా నందం చ మూలాక్షరం శ్రేయస్కారణ సద్గుణేక నిలయం శ్రీ ప్రాగజిం భావత బ్రహ్మోపాసనధారకం గురుహరిం యజ్ఞం తథా యోగినం ప్రిత్యేవం ప్రముఖం మహంతమనిషం శ్రీజీస్వరూపం ముదా. મહિમાનો મહિમા પ્રવચન માળામાં સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી 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 વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી 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 પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. હેપી 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 શ્રી વચનામૃત નિરૂપણ. બે દિવસ પહેલા આપણે સારંગપુર પ્રકરણના 15મા વચનામૃતનો પ્રારંભ કર્યો હતો. ગઈકાલે અને પરમ દિવસે ભગતજી મહારાજનો પ્રાગટ્ય દિવસ અને ગઈકાલે પુષ્પદોલોત્સવ હોવાના કારણે અનુસંધાનમાં આપણે પ્રવચનો કર્યા. આજે આપણે આ વચનામૃતમાં સારંગપુરમાં 15મા વચનામૃતમાં ફરીથી ચર્ચા વિચારણા કરીએ છીએ. જીવા ખાચરના દરબારમાં ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન છે અને એમણે કૃપા કરીને સામેથી સંતો અને હરિભક્તોને પ્રશ્ન પૂછ્યો કે બે પ્રકારના ભગવાનના ભક્ત છે, એમાં એક ભક્ત ને ભગવાન વિશે અત્યંત પ્રીતિ છે ને ભગવાનના દર્શન વિના ક્ષણ માત્ર પણ રહેવાતું નથી, અને એનો પ્રેમ એની ભક્તિ બહાર દીઠામાં આવે છે, અને બીજો જે ભગવાનનો ભક્ત છે એને આત્મનિષ્ઠા પણ છે અને વૈરાગ્ય પણ પરિપૂર્ણ છે અને ભગવાન વિશે પ્રેમ પણ છે, તો પણ તેનો પ્રેમ પ્રથમ કયો એવો જે ભક્ત એના જેવો બહારથી દેખાતો નથી. તો આ બે પ્રકારના ભક્તમાં કયા ભક્તની ભક્તિ શ્રેષ્ઠ કહેવાય, કયો ભક્ત ઉત્તમ કહેવાય, ત્યારે સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ કહ્યું કે જેને ભગવાનમાં પ્રેમ છે એ ઉત્તમ છે ને એની ભક્તિ પણ ઉત્તમ. ત્યારે મહારાજે એમની જે સમજણ છે એમાં જે ખામી છે બતાવીને કહ્યું કે તમારી એવી કઈ સમજણ છે કે જેને કરીને તમે દેહાભિમાની એવો જે ભક્ત છે એને ઉત્તમ કહો છો ને એની ભક્તિને ઉત્તમ કહો છો. ભગવાનને વિશે પ્રેમ છે પરંતુ દેહાભિમાન પણ છે, એટલે કે આત્મનિષ્ઠાનો અભાવ છે અને વૈરાગ્ય પણ નથી, એટલે કે વિષયોમાં રાગ છે. હમણાં તો એવો પ્રકારનો યોગ થયો નથી, દેહાભિમાનનું ખંડન થયું નથી, વિષયનો યોગ નથી થયો, એટલા માટે ભગવાનનો પ્રેમ એને બહારથી સારો દેખાય છે, પરંતુ જ્યારે વિષયનો યોગ થશે અથવા તો એનો કંઈ માનનું ખંડન થશે ત્યારે એની પ્રીતિ ભગવાનમાં મટી જશે, વિષયમાં ચાલી જશે. એને તમે શ્રેષ્ઠ કઈ રીતે કહો છો? ત્યારે સ્વયં પ્રકાશાનંદ સ્વામી કહો, મહારાજ અમે આત્મનિષ્ઠા અને વૈરાગ્ય વગરના પ્રેમી ભક્તને શ્રેષ્ઠ નથી કહેતા, એની ભક્તિને ઉત્તમ નથી કહેતા. અમે તો ગોપીઓના જેવી ભક્તિ જેના હૈયામાં હોય એને ઉત્તમ કહીએ છીએ. આટલી વાત આપણે તે દિવસે સાંભળ્યા પછી આજે મહારાજ હવે આગળ શું બતાવે છે તે વાંચીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ગોપીઓ કઈ ભોળીઓ નહોતી, એ તો આત્મનિષ્ઠા ને વૈરાગ્યોગ તો હોય તેની સમજણને ઉલ્લંઘી જાય એવી ડાયો હતી.
જેમ કોઈક રાજનીતિનો જાણનારો હોય અને તે બોલે તેના જેવો, તો ગોપીઓને બોલ્યામાં ડાપણ હતું અને ભગવાનને પણ જેમ યથાર્થપણે જાણ્યા જોઈએ તેમ જાણતી હતી અને સર્વે યાદોમાં અતિશય ડાયા અને ભગવાનના ચોવટિયા એવા જે ઉદ્ધવજી તે ગોપીઓની સમજણ જોઈને ગદગદ કંઠ થઈ ગયા અને તે ઉદ્ધવજી એમ બોલ્યા છે, ગોપીઓ પાસે મને જ્ઞાન કેવા મોકલ્યો તે તો ભગવાને મારી ઉપર અતિશય અનુગ્રહ કર્યો અને પોતે ગોપીઓને ઉપદેશ કરવા ગયા હતા પણ ગોપીઓના વચન સાંભળીને પોતે સામો ઉપદેશ ગ્રહણ કર્યો અને તમે કહેશો જે ગોપીઓ તો એવી બુદ્ધિમાન નહોતી તો એમાં તો મુગ્ધા મધ્યા અને પ્રૌઢા એ ત્રણ પ્રકારના ભેદ હતા. ગોપીઓની વાત જ્યારે સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ કાઢી અને કહ્યું કે ગોપીઓના જેવી ભક્તિ પ્રેમ ભગવાનને વિશે હોય એને અમે ઉત્તમ કહીએ છીએ અને મહારાજે તરત જ ગોપીઓ જે પ્રગટની ભક્તિ કરવાવાળી ભક્ત હતી એનો પ્રસંગ નીકળ્યો એટલે તરત જ મહારાજે ગોપીઓની પ્રશંસા કરવાની શરૂઆત કરી. મહારાજે કહ્યું ગોપીઓ કંઈ ભોળીઓ નહોતી, એ તો આત્મનિષ્ઠા અને વૈરાગ્યયુક્ત એવી એની સમજણને પણ ઉલ્લંઘી જાય એવી ડાહીઓ હતી, બુદ્ધિશાળી હતી અને કોઈ રાજનીતિનો જાણનારો હોય અને જે બોલે એના જેવું તો ગોપીઓના બોલ્યામાં ડાપણ હતું. શ્રીજી મહારાજ પોતે 5,000 વર્ષ પહેલા જે ગોકુળ ગામની અંદર ભગવાનને વિશે પ્રેમ કરવાવાળી ગોપીઓનો મહિમા ગાય છે એની પાછળનું કારણ કે ગોપીઓ પ્રગટ ભગવાનમાં પ્રેમ કરતી હતી, પ્રગટ ભગવાનની ભક્તિ કરતી હતી, પ્રગટ ભગવાનમાં નિષ્ઠા અને નિર્દોષ બુદ્ધિને દિવ્ય ભાવ હતો. 10મા સ્કંદની અંદર જ્યારે પ્રસંગ આવે છે કે જ્યારે હેમંત ઋતુની અંદર ગોકુળની કન્યાઓએ કાત્યાયની વ્રત કર્યું, યમુનાજીના નીરમાં હંમેશના માટે સ્નાન કરવા માટે જાય અને સ્નાન કરતી વેળાએ ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપી અંજલિ આપી અને મનોમન ભગવાનને પ્રાર્થના કરે, નંદ ગોપ સુતમ દેવી પતિ મે કુરુતે નમઃ. અમે આ વ્રત એટલા માટે કરીએ છીએ, ઠંડા પાણીમાં સ્નાન એટલા માટે કરીએ છીએ કે અનંત અનંત જન્મ લીધા અને ક્યારેય પણ અમને ભગવાન પતિના રૂપમાં મળ્યા નથી. કેટલા ભગવાન સિવાયના પતિના રૂપની અંદર પુરુષો મળ્યા છે પણ ભગવાન અમારા પતિ નથી બન્યા. તો આ જન્મે અમને ભગવાન પોતાની અર્ધાંગીની તરીકે સ્વીકારે, અમને ભગવાન પતિના રૂપમાં મળે, નંદ ગોપ સુતમ દેવી નંદ બાબાના કનૈયા સાથે અમારું લગ્ન થાય. આવી પ્રકારની એક નિષ્કામ ભાવના અને ભગવાનને વરવા માટેની ભાવના સાથે આ વ્રત ચાલતું હતું. નદીમાં સ્નાન કરતી હતી અને તે વખતે ભગવાન પોતે તો અંતર્યામી છે, ધીમા પગલે ચાલતા ચાલતા કોઈ પણને ખબર ન પડે તેવી રીતે નદીના તટ ઉપર આવ્યા અને તટ ઉપર જે આ ગોપીઓ કન્યાઓના જે કપડાં હતા તે ઉઠાવી ગાંસડો બાંધી બાજુમાં કદંબન વૃક્ષ હતું એના ઉપર ચડી ગયા અને તે વખતે ઉપર ચડ્યા પછી ભગવાન પોતે મીઠું મધુર હસવા લાગ્યા. કન્યાઓએ નદીના તટ ઉપર નજર કરી તો પોતાના કપડાં ન મળે ને જ્યાં કદંબના વૃક્ષો ઉપર ડાળી ઉપર ભગવાનને દેખા અને ભગવાનના હાથની અંદર કપડાનું પોટલું જોયું એ તમામ કન્યાઓ શરમાઈ ગઈ અને નદીના ઊંડા પાણીમાં ચાલી ગઈ અને ભગવાન કૃષ્ણને વિનંતી પ્રાર્થના કરવા લાગી, તમે અમારી ગમે તેટલી મશ્કરી કરો, મજાક કરો, હાંસી ઉડાવો, અમને રંગે રંગી નાખો,
કપડાં ફાડી નાખો, દૂધ દહીં અને માખણની મટોલી તોડી નાખો, ઘરમાં આવીને ચોરી કરો, એમાં અમને કોઈ જાતની પરેશાની નથી, અમને કોઈ જાતનો વાંધો નથી, પરંતુ તમે આવી રીતે અમારા કપડાં લઈને ઉપર ચડી જાય, કપડાં પાછા આપો. શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે જો કપડાં જોઈતા હોય ને તો તમે અહીંયા મારી પાસે આવો, આ કદંબના ઝાડ નીચે આવીને ઉભા રહો અને સાંભળી લો કે તમે નિર્વસ્ત્ર થઈને આ યમુના જેવી પરમ પવિત્ર નદીમાં સ્નાન કરો છો તો તમે પાણીના દેવતા વરુણદેવનો પણ અપરાધ કર્યો છે અને સૂર્યદેવનો પણ અપરાધ કર્યો છે. તમે બે હાથ જોડી બહાર આવી અને બંને દેવોની માફી માગો કે અમારી ભૂલ થઈ છે, અમે હવે ફરીથી નિર્વસ્ત્ર થઈને સ્નાન નહીં કરીએ, એવી પ્રકારની માફી માગો તો હું કપડાં આપું. ભગવાન આજે પોતાના ભક્તોની, પ્રેમી ભક્તોની કસોટી કરવા માટે પધાર્યા છે. ગોપીઓએ કહ્યું, કનૈયા આ તને યોગ્ય લાગે છે? તું પુરુષ જાતિ છો અને અમે સ્ત્રી જાતિ છીએ, તારી સામે અમે નગ્ન અવસ્થામાં બહાર આવીએ તે યોગ્ય ન કહેવાય, મહેરબાની કરીને મારા કપડાં પાછા આપી દે. વાસાંસી દેહી નોચેદ રાગને બ્રુવા મહે, તું અમારા કપડાં પાછા નહીં આપે તો ગોકુળમાં નંદ બાબાની પાસે જઈને તારી ફરિયાદ કરીશું, કમ્પ્લેન કરીશું. કનૈયાએ મનમાં વિચાર કર્યો કે કપડાં બધા મારી પાસે છે ને આ મારા પિતાજી પાસે, નંદ બાબા પાસે ઉઘાડા શરીરે કઈ રીતે જવાની છે? અરે તમારે જેને ફરિયાદ કરવી હોય તેને કરી શકો છો, પણ મારી એક પ્રતિજ્ઞાની શરત છે, કપડાં જોઈતા હોય તો અહીંયા મારા કદંબના વૃક્ષ નીચે આવો, વરુણદેવની, પવનદેવની, સૂર્યદેવની માફી માગો અને તે વખતે કન્યાઓએ મનમાં વિચાર કર્યો કે આપણે નદીમાં પાણીમાં પ્રવેશ કરતાની સાથે અને સૂર્યનારાયણને અર્ઘ આપતી વેળાએ મનોમન પ્રાર્થના કરીએ છીએ કે નંદ ગોપ સોતમ દેવી પતિ મે કુરુતે નમઃ, નંદ બાબાના કનૈયા સાથે અમારું લગ્ન થાય. શું ગોપીઓની, કન્યાઓની ભગવાનના વિશેની ભક્તિ હતી, પ્રેમ હતો. એનું એક એક વ્રત, એનું એક એક કાર્ય, એની એક એક ક્રિયા, એનું ચાલવું, બોલવું, સાંભળવું, તમામ ક્રિયાના પેટાળની અંદર ભગવાનના માટેનો પ્રેમ હતો. વરિયે તો નટનાગર વરિયે અખંડ એવા તન છાઉં રે, સમજીશું આવું. વરિયે તો નટનાગર વરિયે અખંડ એવા તન છાવું રે, સમજીશું આવું. કાનોડા કેડે જાવું રે, સમજીશું આવું. બ્રહ્માનંદ કહે આવર પુરુષને, વરવાથી રૂડો વિખ ખાવું રે, સમજીશું આવું. કાનુડા કેડે જાવું રે, સમજીશું આ. વરિયે તો નટ નાગર વરિયે અખંડ એવા તન છાવું રે. ભગવાન સિવાય દુનિયાના કોઈ પુરુષની સાથે લગ્ન કરીએ ને વારે વારે જન્મ જન્મની અંદર ચોળો ભંગાવાનો વારો આવે, ત્યાં તો ભૂસવાનો વારો આવે, એના કરતા ભગવાનને વરી લઈએ. વર વરિયે એક સાંવરો મેરો ચૂડો અમર હો જાય. આવી તમન્ના, આવી ઝંખના, અખંડ સૌભાગ્યવતીનું બિરુદ અમને મળે. ગોપીઓ, કન્યાઓએ મનમાં વિચાર કર્યો, જેને આપણે પતિ બનાવવા માગીએ છીએ ને એટલા માટે વ્રત કરીએ છીએ, પતિની આગળ શરમ શું રાખવાની? અને ભગવાન કૃષ્ણના કહેવા પ્રમાણે તમામ કન્યાઓ પોતે કદંબના વૃક્ષ નીચે આવી અને ભગવાને કરુણા કરી, દયા કરી, વાત્સલ્ય ભાવ વરસાવતા કપડાનો ગાંસડો નીચે ફેંક્યો,
ભગવાન પણ નીચે ઉતર્યા અને કહ્યું કે ધન્ય છે તમારા મારા માટેના પ્રેમને. બાહ્ય દ્રષ્ટિએ ધર્મથી વિરુદ્ધનું કર્મ મેં કર્યું, છતાં પણ તમને મારો અભાવ નથી આવ્યો, અવગુણ નથી આવ્યો, અખંડ દિવ્યભાવ છે, આટલો વિશુદ્ધ પ્રેમ મારા માટે છે. તો હું તમને વરદાન આપું છું કે આવતી શરદ ઋતુની રાત્રિની અંદર તમારી સાથે વિહાર કરીશ અને જેટલી ગોપીઓ અને કન્યાઓ છે એટલા રૂપ ધારણ કરીને બ્રહ્માની રાત્રિ જેવડી રાત્રિ બનાવી અને રાસલીલાની અંદર તમને સુખ આપીશ, આવું વરદાન ભગવાને આપ્યું છે. આ ચીરહરણ લીલા કરી છતાં પણ આ ગોપીઓને કન્યાઓને ભગવાન કૃષ્ણનો લેશ માત્ર અભાવ કે અવગુણ નથી આવ્યો, ધોખો નથી થયો, આને ભક્તિ કહેવાય. ફળફળાદીના ટોપલા લઈ લઈને આપણે મંદિરમાં જઈએ, ભક્તિ છે, બરાબર છે, પણ ભક્તિની પરિભાષા ભગવાન પ્રગટના કોઈ પણ નાના મોટા ચરિત્રની અંદર અખંડ દિવ્ય ભાવ રહે, અખંડ નિર્દોષ બુદ્ધિ રહે, તો સમજવું કે સાચા સ્વરૂપની અંદર ભક્તિ. જન્મ કર્મ ચે મે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વત ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નેતિ મામેતિ સુર્જન. ભગવાનના જન્મ અને કર્મ દિવ્ય છે, આ ભક્તિ છે, આ સાધના છે, આ સત્સંગ છે, આ સમજણ છે, આનું નામ ઉપાસના કહેવાય. શ્રીજી મહારાજ એટલા માટે સ્વયં પ્રકાશાનંદ સ્વામીને કહે છે, આ ગોપીઓ ભોળી નહોતી, રાજકારણની અંદર ખૂબ આગળ પડતા રાજનેતાઓની બોલીમાં જે ભાષા હોય એના કરતા પણ વધારે ડાપણ ભર્યું એમનું વચન હતું. કેટલો બધો ભગવાનના માટેનો પ્રેમ હતો. બહારથી દેખાય ભોળી, એની બોલી જાડી, કપડા જાડા, ગામડાની અંદર ધૂળિયા રસ્તામાં રહેવાવાળી, કાચા મકાનમાં રહેવાવાળી, કે જેના ઘરમાં પંખો નહીં, લાઇટ નહીં, ગેસના ચૂલા નહીં, એવું નાનું એવું ગોકુળિયું ગામ, એની અંદર રહેવાવાળી જે ગોપીઓ, એના હૈયામાં પ્રેમ હતો, ભગવાનના માટેનો પ્રેમ હતો. જયંત પાઠકની કવિતા પણ યાદ આવે, કારણ કે બાહ્ય દ્રષ્ટિએ ભલે આપણને એમ લાગતું હોય કે આપણે પરોક્ષના ગુણગાન ગાઈએ છીએ, પણ ગોપીઓને ભગવાન પ્રગટ મળ્યા હતા એમને, એમ જ લાડુબા જેવુબા જમકુબાને ભગવાન સ્વામિનારાયણ પ્રગટ મળ્યા હતા, એવી જ રીતે આપણને સૌને ભગવાન સ્વામિનારાયણ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના રૂપની અંદર પ્રગટ મળ્યા છે. કેવી રીતે એમની સાથે પ્રેમ કરવો એની પ્રેરણા લેવા માટે આ ગોપીઓના પ્રસંગો વાંચવા, સાંભળવાની, વિચારવાની જરૂર છે. એક ગોપીએ ભગવાનની સાંવરી મુહૂર્તના દર્શન કર્યા અને મોરપિચ્છા મુરલીધર ગિરધર ગોપાલને પોતાની આંખની કીકીની અંદર બંધ કરી દીધા. કીકીમાં કેદ કરી લીધા મેં કાનજીને, કીકીમાં કેદ કરી લીધા, કીકીમાં કેદ કરી લીધા મે કાનજીને, કીકીમાં કેદ કરી લીધા, હો કીકીમાં કેદ કરી લીધા મે કાનજીને, કીકીમાં કેદ કરી લીધા. આપણે ભગવાનને સંતને કેમેરામાં એક પ્લાસ્ટિકના રમકડાની અંદર કેદ કરીએ છીએ, પરંતુ આંખની કીકીની અંદર ભગવાન અને સંતને પધરાવી દઈએ તો આપણું જીવન ધન્ય બની જાય. ભોળી નથી કે હવે લોચન ઉઘાડો, ભોળી નથી કે હવે લોચન ઉઘાડો, ભલે વગડામાં વાંસળી વાગે, હું ભોળી નથી. વૃંદાવનની ભૂમિ ઉપર ભલે વાંસળી વાગતી હોય, મધુરા સુરો રેલાતા હોય, તો પણ હવે આંખ ન ખોલું. ભોળી નથી કે હવે આંખો ઉઘાડું, ભલે વગડામાં વાંસળી વાગે, જન્મના જાણકાર કેદના તેણે છૂટવાના છળ ભલ કીધા,
કી માં કેદ કરી લીધા મેં, કાનજીને કી માં કેદ કરી લીધા મેં. એ મુરલીધરના દર્શન કરવા માટે હું મારી આંખની પાપણ ઉઘાડું અને મારી આંખમાંથી, આંખની કીકીમાંથી કૃષ્ણ કનૈયાલ બહાર નીકળી જાય તો. કારણ કે આ કનૈયો તો કેવો છે, જન્મથી કારાગ્રહમાંથી બંધનમાંથી કઈ રીતે છૂટવું બધી કળા જાણે છે. જન્મનો જાણકાર, કેદનો તેણે છૂટવાના છળ ભલા કીધા, કીકીમાં કેદ કરી લીધા મેં, કાનજીને કીકીમાં કેદ કરી લીધા. કેટલો બધો પ્રેમ હશે ભગવાનના માટેનો. અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પરમાત્મા સર્વોપરી સહજાનંદ સ્વામી એક નાના એવા ગોકુળિયા ગામની નિરક્ષર એવી ગોપીઓના મહિમાનું ગાન શાના માટે કરે છે, થોડો આપણે વિચાર કરવાની જરૂર છે. આપણને પણ ભગવાન સંતના રૂપમાં પ્રગટ મળ્યા છે, એમની સાથે આપણો પ્રેમ કેવો હોવો જોઈએ, લગ્ન કેવી હોવી જોઈએ, એના કોઈ પણ કાર્યમાં આપણને ક્યારેય પણ શંકા કુશંકા ન થાય, તર્ક વિતર્ક ન થાય. દિવ્યમ દિવ્યમ, મધુરમ મધુરમ, રુચિરમ રુચિરમ, એવું બધું લાગ્યા કરે. એ હશે તો પણ આનંદ આવે, એને રડે તો પણ આનંદ આવે, મનુષ્ય ચરિત્ર કરે તો પણ આનંદ આવે, દિવ્ય ઐશ્વર્ય પ્રતાપ બતાવે તો પણ આનંદ આવે. ત્યારે સમજવું કે આપણે ભગવાનને મહિમાથી જોઈએ છીએ, ભગવાનને જાણ્યા છે. આવી ભક્તિ કરવાની છે, આવી સાધના કરવાની છે. મહારાજ કહે છે આ ગોપીઓ ભોળી નહોતી. ઉદ્ધવજી કેવા ચોવટિયા હતા, કેવા જ્ઞાની હતા. અને ઉદ્ધવજી માટે ગીતામાં ભગવાને કહ્યું કે ઉદ્ધવજી તમારો આત્મા છે. ભગવાન ગોકુળનો ત્યાગ કરીને મથુરા ચાલ્યા ગયા. ત્યાર પછી ભગવાનને ગોપીઓ યાદ આવે છે, ગોપીઓને ભગવાન યાદ આવે છે. તે વખતે ભગવાને ઉદ્ધવજીને પાસે બોલાવીને કહ્યું કે મેં જ્યારે રથમાં બેસીને વિદાય લીધી ત્યારે ગોપીઓને વચન આપ્યું હતું કે હું જલ્દી પાછો આવીશ, પરંતુ મારે તો જીવનની અંદર મારા જન્મના, મારા અવતરણના જે મહાન કાર્ય કરવાના, એનો પ્રારંભ કરવાનો છે. હમણાં હું નહીં આવી શકું, મારા વિરહમાં, વિયોગની અંદર એ તમામ ગોપાંગનાઓ જુરી મરતી હશે. તમે જ્ઞાની છો, તમે મારો સંદેશો લઈ અને ગોકુળમાં જાઓ અને તમામને સાંત્વન આપો, જ્ઞાનની વાતો કરો, સમજણ આપો. ભગવાને જ્યારે ઉદ્ધવજીને આવી આજ્ઞા કરી ત્યારે ઉદ્ધવજીને થયું કે ઓહો, હું આટલો બધો જ્ઞાની છું, આ ગોકુળની અભળ અજ્ઞાની ગોપીઓને સમજાવવું એ તો મારું ચપટીનો ખેલ છે. રથમાં બેસીને ગોકુળની અંદર આવ્યા અને ગોકુળમાં આવ્યા પછી તમામ ગોપાંગનાઓને ભેગી કરી ઉદ્ધવજીને જોતાની સાથે ગોપીઓએ વન બાય વન પ્રશ્નો શરૂ કર્યા. ઉદ્ધવજી, અત્યારે અમે ભગવાનના વિરહની અંદર એ કનૈયાને વારંવાર વારંવાર રાત્રિ દિવસ એક એક ક્ષણ યાદ કરીએ છીએ, કનૈયો અમને યાદ કરે છે કે નહીં, એની તબિયત કેવી છે, એને દૂધ દહીં માખણ જમવાના મળે છે કે કેમ. ઉદ્ધવજીએ કહ્યું કે મને ભગવાને આદેશ આપીને મોકલો છે તમને સમજાવવા માટે, તમે થોડા કાન ખોલીને સાંભળી લો. ભગવાન કેવું તત્વ છે, ચરાચર સૃષ્ટિમાં વ્યાપીને બેઠું છે. ભગવાન ક્યાં નથી, ગોકુળમાં પણ છે, વૃંદાવનમાં પણ છે, કદંબના વૃક્ષો પર પણ છે, મથુરામાં પણ છે, દ્વારિકામાં પણ છે, સર્વત્ર છે. એની પાછળ તમે આટલો વિયોગ અને વિરહનું દુઃખ સહન કરો તે યોગ્ય નથી. આ બધી તત્વજ્ઞાનની ઝીણી ઝીણી વાતો કરવા લાગ્યા કે ઈશાવાસ્યમિદમ સર્વમ યત્કિંચિત જગત્યામ જગત, સમગ્ર જગત ભગવાનથી વ્યાપ્ત થયેલું છે. આ બધું સાંભળ્યા પછી ગોપીઓએ કહ્યું કે ક્યારથી તમે ભગવાનના અન્વય સ્વરૂપની વાતો કર્યા કરો છો, પણ એક વાત અમારી કાન ખોલીને સાંભળી લો, અમે તો પ્રગટના ઉપાસક છીએ, અમને પાણીની
પણ ચિત્રની જરૂર નથી, પ્રત્યક્ષ પાણીની જરૂર છે. તમે સાંભળી લો, પ્રગટ ભોજનથી ભોગ માંગે. અમે તો પ્રગટના ઉપાસક છીએ, પ્રગટ સાથે પ્રેમ કરવા વાળા છીએ. ભગવાનના વિરહ અને વિયોગની અંદર કદાચ અમે દેહનો ત્યાગ કરી દઈશું અને અમને અગ્નિ સંસ્કાર કરે ને અમારા હાડકાની અંદર કોઈ પવન ફૂંકાય, અરે મોઢામાં લઈને ફૂંક મારશે તો એ હાડકાની અંદરથી પણ કૃષ્ણ 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 એવો ધ્વનિ નીકળશે. શ્યામ તન શ્યામ મન શ્યામ હે હમારો ધન, આઠો જામ ઉધો હમે શ્યામ હી સો કામ હે. શ્યામ હી એ શ્યામજી એ શ્યામ બિનું નહીં તીએ, અંધે કિસી લાકરી આધાર શ્યામ નામ હે. ઉધો તું ભયે બોરે પાતી લેકે આયે દોરે, જોગ કહાં રાખું યહાં રોમ રોમ શ્યામ હે. અમારા તો રોમ રોમની અંદર કૃષ્ણ છે. ઉદ્ધવજીને તરત જ અંતરદ્રષ્ટિ થઈ અને વિચાર કર્યો કે ભગવાને મને અહીંયા આગળ જ્ઞાન દેવા માટે મોકલો છે કે લેવા માટે. એનો અહંકાર જ્ઞાનનો હતો તે ઓગળી ગયો. ત્યાંને ત્યાં સાષ્ટાંગ પ્રણામ કરીને ગોપીઓને ચરણની ધૂલી માથે ચડાવીને ભગવાનને પ્રાર્થના કરી, હે પરમાત્મા મને બીજો જન્મ ગોકુળમાં વૃંદાવનની અંદર આપજો, વૃક્ષ વેલીનો અવતાર આપજો, કે આ ભગવાનની પાછળ પાગળ બની ગયેલી ભગવાનમય બની ગયેલી પરિશુદ્ધ પ્રેમવાળી ગોપાંગનાઓની ચરણની ધૂળી ઉડતી ઉડતી મારા માથા ઉપર પડે અને મને ક્યારેય પણ કોઈ જાતનું જ્ઞાનનો અહંકાર ન થાય, ઘમંડ ન થાય, દાસનો દાસ બનીને રહેવાય. આવી માગણી ઉદ્ધવજીએ ભગવાનની પાસે કરી છે. શ્રીજી મહારાજ અહીંયા આગળ કે આવા ચોવટિયા હતા પણ એમને ગોપીઓનો પ્રેમ જોઈને સમજાયો કે ભક્તિ કોને કહેવાય, અને ભક્તિમાં એવી શક્તિ છે કે ગમે તેવો જ્ઞાની હોય એને પણ ઝુકાવી શકે, એને પણ નમાવી શકે. અદભુત અદભુત રીતે પ્રગટની ભક્તિ કરવાવાળી ગોપાંગનાઓની કથા છે. મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં જરૂરપણે સાંભળીશું. આજ વચનામૃતના માધ્યમથી મહારાજને ગુરુહરિને પ્રાર્થના કરીએ કે ગોપીની આંખમાં ભગવાનના માટેનો જે પ્રેમ હતો એ પ્રેમ અમારી આંખની કીકીમાં મૂકો. ગોપીના દિમાગની અંદર 24 કલાક ભગવાનના માટેનો પ્રેમ હતો, નિષ્ઠા હતી, એ નિષ્ઠા મારા દિમાગની અંદર મૂકો. ગોપીએ લોકલાજનો ત્યાગ કર્યો હતો, મર્યાદાનો ત્યાગ કર્યો હતો, દેહાભિમાનનો ત્યાગ કર્યો હતો, ભગવાનની પાછળ ગાંડી ગલી બની ગઈ હતી. એવી પ્રકારના ભક્તપણાની જે આધ્યાત્મિક ભૂમિકા અમારા સૌના જીવનમાં સિદ્ધ થાય અને ભગવાનના પ્રગટ સ્વરૂપ એવા ગુણાતી સંતની અંદર અમને એટલો પ્રેમ જાગે એવી પ્રકારની આધ્યાત્મિક ભૂમિકા અમારા જીવનમાં સિદ્ધ થાય એવી કૃપાદ્રષ્ટિ કરો. તમામ સંતોને હરિભક્તોને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.